આપણે ઉદાહરણ 18મું જોઈએ. બસ આમાં પહેલાની માફક જ બધા સ્ટેપ લેવાના છે કે 5x ની માટે 3ની ઘાત વત્તા સ્ક્વેર વત્તા 8x વત્તા 20 છે, એને x વત્તા 2થી ભાગવાના છે. એટલે એના જે એક એક સ્ટેપ લેતા જાય, આ x ને 5x² નો જો ઉડાડવો હોય તો એને 5x² થી પહેલાં ગુણો, અને પછી જે 5x² છે એને 2થી એટલે 10x² આવ્યા. એટલે પછી આ બેનું નિશાની ફેરવી નાખી તો આ બંને ઉડી ગયા. આ પ્લસ 9x² હતા, એમાંથી માઇનસ 10x જાય એટલે માઇનસ x² વધ્યા. પછી આ xને પાછું માઇનસ x² સાથે જો તમારે આ છેદ ઉડાડવું હોય તો xને માઇનસ x થી ગુણો. આ માઇનસ x થી ગુણ્યા તો આ માઇનસ x² નીચે આવ્યા. પછી આ માઇનસ x છે અને પછી આ બીજો આંકડો છે બગડ્યો છે, એનાથી ગુણા પડે એટલે માઇનસ 1ને 2 કરો એટલે માઇનસ 2x થયા. એટલે આ બેને પછી એની નિશાની ફેરવો એટલે આ x માટે 2ની ઘાત છે ઉડી ગયા, અને આ પ્લસ 2x થઈ ગયા, અને પ્લસ 2 8x એ બે ભેગા કર્યા એટલે આ 10x થઈ ગયા. હવે 10x ને પછી આપણે પછી ફરી x ની સાથે કેટલાય ગુણો તો 10x નો છેદ ઉડી જાય, તો કે 10 એટલે પાછા 10 ગુણો એટલે અહીંયા 10x થયા. અને પછી જે 10 લીધા એને પછી આ બગડ્યાથી પાછા ગુણા પડે એટલે 10 2 ને પ્લસ 20 થયા. ને પછી આ બેની નિશાની ઉલટી કરી નાખો તમે બાદ કરવા માટે, એટલે 10x 10x ઉડી જાય અને આ પ્લસ 20x માંથી માઇનસ 20 થયા એટલે 0 થઈ ગયા. એટલે અહીંયા શેષ 0 આવી, એટલે ફેર એટલો જ, બીજું કશું નહીં, બે શેષ 0 આવી. એટલે હવે જે આ ભાગાકાર આવ્યો એ 5x² માઇનસ x વત્તા 10 એ આનો અવ્યય થયો કહેવાય. આપણે શેષ 0 આવે ને એટલે આ એક અવ્યય, અને આ એકનો જે ભાજક હતો x + 2 એ બીજો અવ્યય. એટલે આ બે અવ્યય તમે ગુણાકાર કરો તો તમારે જે મૂળ જે ભાજ્ય કહેવાય, જે મૂળ સંખ્યા થી આવી જાય, એટલે 5x ની માટે 3ની ઘાત વત્તા 9x² વત્તા 8x વત્તા 20 એટલે એના આવા બે અવ્યયો પડ્યા. એટલે બસ આ ભાગાકારથી આપણને આવી રીતે જો શેષ 0 આવે તો એ હવેનો અવ્યય, જે ભાગફળ મળે એ અવ્યય કહેવાય, જે ભાગતા હતા એ પણ એનો અવ્યય કહેવાય. એટલે બસ એટલું જ ફેર છે.